નમસ્તે મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, રોજની જેમ પહેલાં જોઈએ આપને આજનું પંચાંગ. વિક્રમ સંવત 2078, માક્ષર વદ દસમ, તારીખ 29/12/2021, બુધવાર. મિત્રો, આજનો સૂર્યોદયનો સમય 7:11 અને સૂર્યાસ્તનો સમય છે 6:13. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. મિત્રો, આજનો દિવસ ખરેખર ખૂબ શુભ છે, ધ્યાન આપજો. આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની રાશિઓ. શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે દિવસ ખરેખર સારો સાબિત થઈ શકે છે. બસ ખાલી વાણી પર મીઠાશ રાખજો. તમારા અટકેલા કામમાં ધીરે ધીરે સારી પ્રગતિ આજે તમે કરી શકશો અને અટકેલા કામોને આજે તમે પૂર્ણ પણ કરી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે કોઈક અગત્યના કામમાં નાનો મોટો અવરોધ આવતો દેખાય છે. મિત્રો, આ બાબતથી આવેશમાં, ઉશ્કેરાટમાં કોઈ પણ વાદવિવાદ ન કરવો, કોઈની સાથે ટકરાવ ઊભો નહીં કરતા. આ નાનકડી બાબત તમને આજે આખો દિવસ ઉશ્કેરાટ આપશે, પણ તમે જાતે સમજીને આની પર કંટ્રોલ કરશો તો દિવસ ખરેખર તમે સફળતાથી વિતાવી શકશો. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આજે કોઈક નાની મોટી યાત્રા થઈ શકે છે, કોઈકને મળવાનું થઈ શકે છે. પણ મિત્રો, આ યાત્રા અથવા આ મિલન મુલાકાત તમારા માટે પરદેશના ધંધાના રસ્તા ખોલી શકે છે. તો આજે આની પર ચોક્કસ ધ્યાન આપજો અને આવા કોઈ મહત્ત્વના માણસને મળવાનો કોલ મળે તો ટાળતા નહીં. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો, કંઈક નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તે સિવાય જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કામકાજ સફળતાથી પાર કરી શકશો. અને મિત્રો, આજે ધંધામાં વ્યસ્તતા જોવા મળે અને ખૂબ સારું કામ સાંજ સુધી તમે કરી શકશો. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે અટકેલા કામોમાં ગતિ આવે, કામ પૂર્ણ થવા તરફ આગળ વધે. જેમ જેમ દિવસનો સમય વીતતો જાય તેમ તેમ દરેક કામમાં રાહત મળતી દેખાય છે. કન્યા. કન્યા રાશિવાળાએ આજે થોડાક સજાગ રહેવાનું છે. મિત્રો, આજે કોઈક સરકારી એજન્સીમાં તમારે જવાબ આપવો પડે ને એમાં ક્યાંક તમે ગૂંચ ઊભી કરી શકો છો, તો સમજી વિચારીને તમારા યોગ્ય સલાહકારની સલાહ લઈને આ બાબતમાં આગળ આજે આપણે ચાલવાનું છે. તુલા. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો, દરેક કામમાં સફળતા મળતી દેખાય છે. સંતાનો અંગેના કોઈક કામ અટકેલા હતા તે કામ આજે તમે પૂર્ણ કરી શકશો. વેપારમાં ખૂબ સારી કમાણી આપણને આજે મળી શકે છે અને દિવસ આખો આનંદ ભરેલો રહેવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ડબલ બાજુ, બે બાજુ વ્યસ્ત રહેવાનો દિવસ છે. મિત્રો, તમારા કામમાં તો તમે વ્યસ્ત રહેશો જ, પણ કોઈક અંગત, તમારું સગું અથવા કોઈક તમારો અંગત મિત્ર, એના કામ માટે તમારે વધારાની દોડધામ કરવી પડશે. તો આજે દિવસ આખો આ રીતે દોડધામમાં પસાર થવાનો છે. ધનરાશિ. ધનરાશિવાળા માટે ઘણા દિવસથી અટવાયેલા કામો આજે ધીરે ધીરે આગળ વધે, પૂર્ણતા તરફ એને મહેનત કરીને આપણે લઈ જઈએ અને એમાં સારી સફળતા મળે. મિત્રો, આજે કામમાં વ્યસ્ત રહેશો પણ ધીરે ધીરે સાંજ સુધીમાં ઘણી બધી બાબતો સરળ થઈ જશે. તો આમ તમારા માટે મહેનત પછી દિવસ ખૂબ સારો. મકર. મકર રાશિવાળાએ આજે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં સજાગ રહેવાનું છે. મિત્રો, આજે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ક્યાંક કોઈક નાની સરખી ભૂલ કરી બેસીએ ને તો આપણું ઇન્વેસ્ટમેન્ટ ખોટી જગ્યાએ થઈ શકે છે. તે સિવાય બેંક અને શેરને લગતા
કામકાજોમાં થોડુંક ધ્યાન તમારે આપવું ખૂબ જરૂરી રહેશે. આજે કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે આજે કોઈક સરકારી કામકાજમાં સારી સફળતા મળતી દેખાય છે. ઘણા દિવસથી વિલંબમાં પડેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે. તો આવી કોઈ બાબતોમાં તમે અટવાયેલા હોય, અટકેલા હો, તો આજે એની પર ધ્યાન આપશો ને તો આમાં સફળતા તમને મળી શકે છે. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે પડતા પર પાટું. તમારા પોતાના કામમાં તો તમે વ્યસ્ત રહેવાના છો, પણ એના પછી વધારાનું કામ, વધારાનો બોજ તમારી પર આજે આવી શકે છે. તો મિત્રો, સવારથી આની તૈયારી કરીને નીકળો. આપણે પૂરી મહેનતને પૂરી લગનથી આ કામ આજે આપણે પૂર્ણ કરીશું. તો મિત્રો, આ હતું તમારા માટે આજનું રાશિફળ. હવે જોઈએ આજનો સુવિચાર. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, સમાજમાં મોટી મોટી વાત કરવાવાળા ત્યાં જ રહી જાય, પણ હલકું સ્મિત આપીને કામ કરવાવાળા ખૂબ જલ્દીથી પોતાનું કામ કરીને આગળ નીકળી જાય. તો જીવનમાં હાસ્યને એક સ્થાન ચોક્કસ આપો, એનાથી બહુ મોટા મોટા કામ આપણે જલ્દીથી કરી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદકીય સલાહ. જો તમને કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં ગરમ પાણીમાં મીઠું નાખીને પીવાથી કબજિયાત સરસ રીતે મટી શકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે ઘરેથી નીકળીને પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને આગળ વધવું જીવનમાં ખરેખર સારી સફળતાઓ સાથ આપશે. તો મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ કાલે સાંજે 6 વાગે આ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.